સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિની બનાસકાંઠામાં દબદબાભેર કરાઈ ઉજવણી. જોકે ધાનેરામાં વિવેકાનંદજીની પ્રતિમાની પાલિકા તંત્ર દ્વારા ઘોર અવગણના કરાતી હોય નગરજનોમાં કચવાટ. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ અંબાજી ખાતે મા અંબાના દર્શનો લીધો લ્હાવો. રાજ્યપાલ તરીકે પ્રથમવાર બનાસકાંઠામાં આવેલા વજુભાઈ વાળાને પાલનપુર ખાતે અપાયું ગાર્ડ ઓફ ઓનર. વાવ પંથકની કેનાલોમાં સોમવાર સુધી પાણી ના છોડાય તો ઉપવાસ પર બેસવાની ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની ચીમકી. ડીસાના ભાદરા ગામની શાળાના ઓરડાઓનું કામ પૂર્ણ કરાવવાની માંગણી સાથે બાળકો અને વાલીઓ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસી જતા અધિકારીઓમાં દોડધામ. બનાસકાંઠામાં અત્યાધુનિક ખેતીના પ્રેરક વિચારને વેગ આપવા આગામી 16 જાન્યુઆરીથી ડીસા ખાતે યોજાશે માર્ગદર્શન સેમિનાર. 5 દિવસના સેમિનારમાં મોટી સંખ્યામાં ભાગ લેવા ધરતી પુત્રોને આહવાન. હવે જોઈએ સમાચારો વિગતવાર. ભારતવાસીઓએ આજે આ ધરતીના અનમોલ રત્ન સમાય યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીનો જન્મોત્સવ મનાવી દુનિયાભરમાં ભારતનો ડંકો વગાડનાર આ વિરલ વિભૂતિના કાર્યપ્રદાનનું ભાવ સ્મરણ કરી દેશના આપનુતા પુત્રની ભાવવંદના કરી રહ્યો છે. ત્યારે આજે આપણે પણ સ્વામી વિવેકાનંદજીના જીવન કવન પર એક નજર નાખીએ. સ્વામી વિવેકાનંદનો જન્મ ઈસવીસન 1863માં કલકત્તાના ભદ્રકાયસ્થ પરિવારમાં થયો હતો. પિતાએ તેમના બૌદ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી વિવેકાનંદજીની વિચારસરણી પર ગાઢ અસર ઉપજાવી હતી. તેમનું બાળપણનું નામ નરેન્દ્ર હતું અને બાળપણથી જ તેમનામાં આધ્યાત્મિકતા તથા ઈશ્વર માટે સાક્ષાત્કાર લગાવ દેખાતો હતો. ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં રામકૃષ્ણ પરમહંસને મળ્યા બાદ તેમના શિષ્ય બની ગયા. ગુરુ રામકૃષ્ણ પરમહંસે જિજ્ઞાસુ બાળ નરેન્દ્રને ગુરુ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા જ એ જ સાચી પ્રભુ પ્રાર્થના છે તેવો બોધ આપ્યો હતો. પોતાના ગુરુના અવસાન બાદ સ્વામી વિવેકાનંદે પરિવ્રાજક બની સમગ્ર ભારતખંડમાં પરિભ્રમણ કરી ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. બાદમાં તેમણે અમેરિકાના શિકાગો જઈ 1893માં શિકાગો ખાતે મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી સમારંભોમાં ભાષણો પણ કર્યા હતા. અમેરિકા, ઇંગ્લેન્ડ અને યુરોપ સહિત અન્ય કેટલાક દેશોમાં વેદાંત, યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કરવા સાથે તેમણે અમેરિકા તથા ઇંગ્લેન્ડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. બાદમાં ભારત પરત આવેલા વિવેકાનંદે 1897માં રામકૃષ્ણ મઠ તથા મિશન એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી હતી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર નિર્માતાઓ પૈકીના એક માનવામાં આવે છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, અરવિંદ ઘોષ, રાધાકૃષ્ણન જેવા અન્ય રાષ્ટ્રીય નેતા તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો ઘેરો પ્રભાવ પડ્યો હતો. હિન્દુ ધર્મના પ્રચારક એવા સ્વામી વિવેકાનંદનું 4 જુલાઈ 1902ના રોજ 9:10 ધ્યાનાવસ્થામાં જ અવસાન થયું હતું. તેમના અનુયાયીઓના મતે તે ઘટના સ્વામીજીની એક મહાસમાધિ હતી.
બાદમાં તેમના શિષ્યોએ નોંધ્યું હતું કે સ્વામીજીના મોઢા પાસે નસકો રહેમાં અને આંખોમાં થોડું લોહી હતું. ડૉક્ટરના મતે મગજમાં લોહીની નળી ફાટી જવાથી આમ થયું હતું, પરંતુ મૃત્યુનું સાચું કારણ તેઓ શોધી શક્યા નહોતા. તેમના શિષ્યોના જણાવ્યા મુજબ તેમણે મહાસમાધિ લીધી ત્યારે બ્રહ્મરંધ્ર મસ્તિષ્કના મુકટના બોકોરમાં નિશ્ચિતપણે કાણું પાડવામાં આવ્યું હતું. 40 વર્ષ કરતાં વધારે નહીં જીવવાની પોતાની આગાહી વિવેકાનંદે સાચી ઠેરવી હતી. ત્યારે આ મહાન વિચારકની જન્મજયંતિ પ્રસંગે આજે ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ ડીસામાં આવેલા સ્વામીજીના બાવલાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપી હતી. આજે યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ પ્રસંગે ડીસાના સાઈબાબા મંદિર સામે શોભતી સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવા ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકરો વહેલી સવારથી જ પ્રતિમા પાસે પહોંચી ગયા હતા અને યુવા નેતા વિવેકાનંદ સ્વામીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, ગુજરાત એસટી નિગમના ડિરેક્ટર દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ દવે, જિલ્લા ભાજપ મહામંત્રી અમૃતભાઈ દવે સહિત વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વિશ્વના યુગ પુરુષ એવા આદરણીય સ્વામી વિવેકાનંદજીની 156મી જન્મજયંતિ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ મિત્રો ઉજવવામાં આવી છે. સ્વામી વિવેકાનંદજી કેટલું, એમણે કીધું હતું, કેટલું જીવો એ મહત્ત્વનું નથી, પરંતુ કેવું જીવો એ મહત્ત્વનું છે. તેઓની ઉંમર ફક્ત 39 વર્ષ 5 માસ અને 24 દિવસમાં જ સ્વર્ગમાં સિધાવી ગયા હતા, પરંતુ તેઓ જેટલું પણ જીવ્યા એ દરમિયાન સમગ્ર ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભારત દેશનો ડંકો વગાડ્યો હતો મિત્રો. અને તેઓએ કીધું હતું, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તમે ઘેટાના બચ્ચાઓ નથી, તમે સિંહના ઓલાદ છો. અને તેઓએ કીધું હતું, ફક્ત 30 વર્ષની આયુષ્યમાં 1893માં શિકાગો ધર્મ પરિષદમાં ત્યાં સજ્જનો અને સન્નારીઓ કહેવાની અમેરિકાની એક ખાસિયત છે મિત્રો. પરંતુ તેઓએ કીધું હતું, માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, એમના જે શબ્દોમાં એક લાગણી, એક આત્મીયતાનો ભાવ હતો, એ ભાવ જોઈને સમગ્ર અમેરિકનો 2 મિનિટ સુધી તારીઓના ગગડાટથી તેઓને વધાવી લીધા હતા. અને વંશ મોરના નાતે તેઓને કેટલો સમય આપ્યો, તેઓને ફક્ત ધર્મ પરિષદમાં 2 જ મિનિટ આપી હતી, એની જગ્યાએ તેઓને જે ટોટલ સમય હતો એના કરતાં 30% ભાગનો સમય એમને આપવો પડ્યો. મિત્રો, આવું સ્વામી વિવેકાનંદ જીવન જીવ્યા હતા. આવો આપણે સૌ સાથે મળી મા ભારતીને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે સૌ એક થઈ અને સાથે આગળ વધીએ એ જબરદસ્ત સાથે અસ્તુ ભારત માતા કી જય. ડીસા ખાતે આજે કોંગ્રેસના આગેવાનો અને જાગૃતિ ટ્રસ્ટ દ્વારા પણ યુવાનોના આદર્શ એવા સ્વામી વિવેકાનંદજીને પણ પુષ્પાંજલિ અર્પી હતી. ડીસાની જાગૃતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર સાથે કોંગ્રેસના અગ્રણીઓએ સરદાર બાગ સર્કલ પર પહોંચી સ્વામીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ડીસા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દીપકભાઈ પટેલ, કોંગ્રેસના પીઢ આગેવાન પ્રકાશભાઈ ભરતિયા, જગદીશભાઈ ભરતિયા, બાબુભાઈ પરમાર, દિવ્યાબેન પંચાલ, મુકેશભાઈ સોલંકી સહિત જાગૃતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ભાઈ બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતાના પનોતા પુત્ર અને જેને આખા વિશ્વને ઉજાગર કર્યું છે એવા સ્વામી વિવેકાનંદજીની આજે 156મી જન્મજયંતિ નિમિત્તે આજે ડીસા શહેર કોંગ્રેસ જાગૃતિ ટ્રસ્ટ અને શાળાના બાળકો દ્વારા આજે સ્વામીજીને યાદ કરીએ છીએ. સ્વામીજીએ આ દેશને નહીં, આ વિશ્વને ઘણું આપ્યું છે. જો વધારે સમય સુધી આ ભારત માતાની સેવા કરવાની એમને જો તક મળી હોત, પણ પરમ કૃપાળુ પરમાત્માએ એમને આપણી વચ્ચેથી વહેલા લઈ લીધા, એવા આજે રાષ્ટ્રભક્ત એવા સ્વામી વિવેકાનંદજીને આપણે યાદ કરીએ છીએ અને એમને કોટી કોટી વંદન કરીએ છીએ. જિલ્લા મથક પાલનપુર ખાતે પણ સ્વામી વિવેકાનંદ કેન્દ્ર અને શહેર યુવા ભાજપ દ્વારા યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીની 155મી જન્મજયંતિ નિમિત્તે દબદબાભેર ઉજવણી કરાઈ હતી. જિલ્લા મથક પાલનપુરના દિલ્હી ગેટ ખાતે શોભતી યુગ પુરુષ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી.
તેમજ સ્વામી વિવેકાનંદ અમર રહોના નારા લગાવી સ્વામીજીના કાર્યપ્રદાનનું ભાવસ્મરણ કરાયું હતું। આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ કેન્દ્રના જિલ્લા કન્વીનર ગણપતભાઈ જોશી, નગરપાલિકા પ્રમુખ નીલમબેન જાની, પાલિકાના શાસક પક્ષના નેતા હસમુખભાઈ પઢિયાર, શહેર ભાજપ પ્રમુખ મુન્નાલાલ ગુપ્તા, યુવા મોરચાના પ્રમુખ અશોકભાઈ પટેલ, ભાજપ અગ્રણી રાણાભાઈ દેસાઈ, માધુભાઈ રાણા સહિત નગરપાલિકાના સદસ્યો અને ભાજપ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠાના દિયોદર ખાતે આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ યુવા દિવસ નિમિત્તે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ એટલે કે યુવા દિવસ નિમિત્તે દિયોદરની જીવી વાઘેલા આર્ટ્સ કોલેજ દ્વારા રન ફોર યુનિટ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માધ્યમિક અને પ્રાથમિક શાળાના 2000 જેટલા બાળકોએ ભાગ લીધો હતો। વખા કોલેજથી પ્રારંભ થયેલી આ મેરેથોન દોડ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। આ દોડમાં પ્રથમ 3 ક્રમે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને કોલેજ તરફથી ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે દિયોદરના રાજવી ગુમાનસિંહ વાઘેલા, પ્રવીણસિંહ વાઘેલા, દિયોદરના નાયબ કલેક્ટર એડી ચૌહાણ, મામલતદાર તેમજ અન્ય અધિકારીઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મેરેથોન દોડ વખતે દિયોદરની 108ની ટીમે પણ ખડે પગે રહી સેવા આપી હતી। ધાનેરામાં આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે KR આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં NS યુનિટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। આજે ધાનેરાની KR આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિવેકાનંદજીની જન્મજયંતિ પ્રસંગે યોજાયેલ રક્તદાન કેમ્પમાં સંસ્થાના પ્રમુખ મંત્રી સહિત ટ્રસ્ટીઓ તેમજ કોલેજના આચાર્ય લાલાભાઈ દ્વારા સ્વામીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। બાદમાં ઉપસ્થિત મહાનુભાવોએ સ્વામી વિવેકાનંદજીના ઉચ્ચ આદર્શો પર પ્રકાશ પાડ્યો હતો। ત્યારબાદ રક્તદાન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું। આ કેમ્પમાં ડીસાની ભણસાલી હોસ્પિટલના ડોક્ટર્સ અને સ્ટાફે પણ સારી સેવા આપી હતી, જેને કોલેજના આચાર્યએ બિરદાવી હતી। આજે શ્રી અમારી કોલેજમાં શ્રી KR આંજણા આર્ટ્સ એન્ડ કોમર્સ તથા સાયન્સ કોલેજ ધાનેરાના ઉપક્રમે 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ, વિવેકાનંદજીની આજની જન્મજયંતિ નિમિત્તે હું એમને વંદન કરું છું। આજના આ પ્રસંગે અમારી કોલેજની અંદર વિવેકાનંદજીની જન્મજયંતિ સાચા અર્થમાં સાર્થક નીવડે એના નિમિત્તે અમે અમારી કોલેજમાં આજે એક બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કર્યું છે। આ બ્લડ ડોનેટ કેમ્પ ડીસા ભણસાલી સૌજન્ય તથા અમારી કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે એનું આયોજન કરવામાં આવ્યું। અમારો ટાર્ગેટ આજે 100 બોટલોનો છે અને મને આશા છે કે વિદ્યાર્થીઓ આ 100 બોટલોનો ટાર્ગેટ પૂરો કરવા જઈ રહ્યા છીએ। આજના પ્રસંગે સમાજમાં વિવેકાનંદજીના વિચારોની સાથે સાથે જે લોકોની જે જરૂરિયાત છે, જે કુદરતી બ્લડ માનવ શરીરમાં બને છે જેની જરૂરિયાત છે, એ જરૂરિયાત નિમિત્તે આજે અમારી કોલેજમાં બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કર્યું હતું। આજના પ્રસંગે અહીંયા સંસ્થાના પ્રમુખ અને ટ્રસ્ટીગણ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। આમ તો મૂળ આ વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે અમારી કોલેજમાં 11 અને 12 તારીખ 2 દિવસનો કાર્યક્રમ હતો। 11 તારીખે વિદ્યાર્થીઓને નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને સ્વામીજીના જે આદર્શ વિચારો છે એ આદર્શ વિચારો અને આ રાષ્ટ્રના નિર્માણમાં યુવાધન કઈ રીતના ઉપયોગી બને એનો પણ એક કાર્યક્રમ હતો અને આજે 12 જાન્યુઆરીના દિવસે બ્લડ ડોનેટનો કાર્યક્રમ અને સુંદર રીતે આ બ્લડ ડોનેટનું આયોજન અમારી કોલેજમાં કરવામાં। ભારત વિકાસ પરિષદની ધાનેરા શાખા દ્વારા પણ આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। ધાનેરાની શાહ રામચંદ સ્વરાજ હોસ્પિટલ ખાતે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં સંસ્થાની ધાનેરા શાખાના પ્રમુખ ડોક્ટર લાખાભાઈ પ્રજાપતિ, સંસ્થાના ઉત્તર પ્રાંતના પ્રમુખ અરવિંદભાઈ તુવર સહિત ધાનેરા શાખાના સભ્યોએ ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું। જેમ ઘણા બધા સેવાકીય કાર્યો કરે છે, રક્તદાન કેમ્પ એ એમનો એક ભાગ છે। આ વર્ષથી ભારત વિકાસ પરિષદે આખા ભારત વર્ષમાં મહાઅભિયાન ઉપાડ્યું છે અને મોટા પ્રમાણમાં રક્તદાન થાય અને દેશનું કોઈ પણ દર્દી કે લોકો લોહીના અભાવે મૃત્યુ ના પામે કે એમની જાન જોખમમાં ના પડે એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે અને એવા પ્રયાસો કરવામાં આવશે।
યુવાનોના આદર્શ મનાતા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની આજે ધાનેરા તાલુકાની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ દબદબાભેર ઉજવણી કરાઈ હતી. ધાનેરા તાલુકાની મોટા મેળા પ્રાથમિક શાળામાં સ્વામીજીના પોશાકમાં સજ્જ બાળકોએ સ્વામીજીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી સ્વામીજીના જીવન કવન પર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે બાળકો અને ગ્રામજનોએ મળી વ્યસનમુક્તિ રેલી યોજી ગ્રામજનોને વ્યસનથી દૂર રહેવા આહવાન કર્યું હતું. જ્યારે ધાનેરા તાલુકાથી થાવર હાઈસ્કૂલ ખાતે પણ આજે સ્વામીજીને જન્મજયંતિ પ્રસંગે ગામ લોકોએ શાળાના બાળકોને મિષ્ટાનવાળું ભોજન પીરસ્યું હતું. આશરે 2000 જેટલા બાળકોએ આતિથી ભોજનનો લાભ લીધો હતો. આ પ્રસંગે ધાનેરાના પ્રાંત અધિકારી SB પટેલ, ઇન્ચાર્જ મામલતદાર મોટસિંહ રાજપૂત સહિત ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભારત દેશની મહાન વિભૂતિ એવા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ પ્રસંગે આજે ધાનેરા સહિત દેશભરમાં સ્વામીજીને આદરાંજલિ અપાઈ હતી. જોકે ધાનેરા ખાતે સોપતી વિવેકાનંદજીની પ્રતિમા લાંબા સમયથી દુર્દશામાં સબળી રહી હોય આજે આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. ધાનેરાના મુખ્ય માર્ગ પર આવેલી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સ્થાનિક સત્તાધીશો દ્વારા કોઈ દરકરાર લેવાતી નથી. આ વર્ષે સ્વામીજીની જન્મજયંતિના આગલા દિવસે પ્રતિમા આજુબાજુની રેલિંગને રંગરોગાન કરાયું હતું, પરંતુ પ્રતિમાની હાલત જૈસે થે જ જોવા મળી હતી. ધાનેરા શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પર જ મહાન વિભૂતિ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા શોભી રહી છે, પરંતુ લાંબા સમયથી પ્રતિમાની સાર સંભાળ ના લેવાતા આ પ્રતિમા પરનો રંગ ઉખડી ગયો હોય, આ મહાન વિભૂતિનું અપમાન થતું હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. પરંતુ આજે સ્વામીજીની જન્મજયંતિ હોવાથી ગત ગુરુવારે આ પ્રતિમાની આજુબાજુ આવેલી લોખંડની જાળીને રંગરોગાન તેમજ સમારકામ કરી સ્વામીજીને યાદ કરાયા હતા. જોકે ધાનેરા નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાની દરકાર લેવામાં દાખવાતી બેદરકારી આજે ઉડીને આંખે વળગી હતી. હાલ સ્વામીજીની પ્રતિમાનો કલર ઉખડી ગયો છે અને પ્રતિમા પણ કચરો જોવા મળી રહ્યો છે. આજે ધાનેરાના બુદ્ધિજીવી લોકો પ્રતિમાને પુષ્પાંજલિ કરવા આવે તે પૂર્વે પાલિકા તંત્રે આજે પ્રતિમાની સાર સંભાળ લઈ જવાબદારી નિભાવવાનો સંતોષ માન્યો હતો. જોકે પ્રતિમાનો ઉખડી ગયેલો રંગ તો આજે પણ પાલિકાની નગરોળતાની ચાડી ખાતો હતો. BK ન્યૂઝ ચેનલે આ અહેવાલ રજૂ કરી પાલિકાનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે હવે પાલિકા તંત્ર પણ આ મામલાને ગંભીરતાથી જ લે તે ઇચ્છનીય છે. પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલા વિમળા વિદ્યાલય કેમ્પસમાં કાર્યરત કુમારભાઈ સેવંતીલાલ ઝવેરી સાયન્સ કોલેજ દ્વારા આજે કેમ્પસના પટાગણમાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે યુવા દિનની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય મનોજભાઈ કાપડી, NSSના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા હરચંદભાઈ ચૌહાણ, ગઢ ગામના સરપંચ વસંતભાઈ રાઠોડ તેમજ કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર સલીમભાઈ શેખે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યા બાદ યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજીના જીવનચરિત્ર ઉપર મહાનુભાવોએ પ્રવચન કર્યું હતું. પાણી બચાવો, બેટી પઢાઓ, સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર ઉપર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પણ નાટક અને ડાન્સ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. આ પ્રસંગે સ્પર્ધક વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોલેજ સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
कहीं ना कहीं पे होता नहीं है जो हुआ है अभी अभी। દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ અંબાજી ખાતે માં અંબાના દર્શનો લીધો લાહવો। રાજ્યપાલ તરીકે પ્રથમવાર બનાસકાંઠામાં આવેલા વજુભાઈ વાળાને પાલનપુર ખાતે અપાયું ગાર્ડ ઓફ ઓનર। વાવ પંથકની કેનાલોમાં સોમવાર સુધી પાણી ના છોડાય તો ઉપવાસ પર બેસવાની ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની ચીમકી। ડીસાના ભાદરા ગામની શાળાના ઓરડાઓનું કામ પૂર્ણ કરાવવાની માંગણી સાથે બાળકો અને વાલીઓ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસી જતા અધિકારીઓમાં દોડધામ। બનાસકાંઠામાં અત્યાધુનિક ખેતીના પ્રેરક વિચારને વેગ આપવા આગામી 16 જાન્યુઆરીથી ડીસા ખાતે યોજાશે માર્ગદર્શન સેમિનાર। 5 દિવસના સેમિનારમાં મોટી સંખ્યામાં ભાગ લેવા ધરતી પુત્રોને આહવાન। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। ડીસા ખાતે અંધજન મંડળ અમદાવાદ સંચાલિત વિકાસ ડે કેર સેન્ટર અને પાલનપુર ખાતે લાયન્સ ક્લબ ઓફ પાલનપુર ચેરિટેબલ ટ્રસ્ટ અને અંધજન મંડળ સંચાલિત ડોક્ટર શંકરભાઈ કે મેવાડા લાયન્સ દિવ્યાંગ એજ્યુકેશન અને તાલીમ સેન્ટર। બનાસકાંઠા જિલ્લામાં ડીસા અને પાલનપુર શહેરમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ બાળકોને દૈનિક ક્રિયાઓ, શૈક્ષણિક તેમજ વ્યવસાયિક તાલીમ અને ફિઝિયોથેરાપીની સારવાર વગેરે નિઃશુલ્ક આપવામાં આવે છે। આપ પણ સંસ્થાને યથાયોગ્ય દાન આપી અમારા આ ભગીરથ કાર્યના સહભાગી બનશો। સંપર્ક જૂની મોહન આકની હોસ્પિટલ પોસ્ટ ઓફિસની બાજુમાં ડીસા અને લાયન્સ હોસ્પિટલ ગોબરી રોડ પાલનપુર। શારદાની સાડી એને અંગે સુહાગ, અંગે અંગે ઉમંગ કેરી છોડો ઝલકાય, વરનું મુખડું જોવા એનું મનડું લલચાય, સરિતા થઈની સાગરની વળવાને એ તો જાય રે। લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન। શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા। વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। ગુજરાતના પીઢ રાજકીય અગ્રણી અને કર્ણાટકના વર્તમાન રાજ્યપાલ વજુભાઈ વાળા આજે રાજ્યપાલ તરીકે પ્રથમવાર બનાસકાંઠાના મહેમાન બન્યા હતા। આજે બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આવી પહોંચેલા વજુભાઈ વાળાએ આદ્યશક્તિમાં અંબાના દર્શન કરી વિશેષ પૂજા અર્ચના કર્યા બાદ માતાજીની ગાદીના દર્શન કરી ભટ્ટજી મહારાજના પણ આશીર્વાદ લીધા હતા અને માં અંબા સૌનું કલ્યાણ કરે તેમજ દેશ અને દુનિયામાં શાંતિ કાયમ રહે તેવી જગત જનની માં અંબા પાસે પ્રાર્થના કરી હતી।
ઉલ્લેખનીય છે કે કર્ણાટકના રાજ્યપાલ બન્યા બાદ પ્રથમવાર અંબાજી આવેલા વજુભાઈ વાળાએ અંબાજી ધામને અદકુ આસ્થા કેન્દ્ર ગણાવી લોકોએ જરૂર અંબાજી આવી દર્શનનો લાભ લેવા આહવાન કર્યું હતું. સંસ્કાર મુજબ દરેક હિન્દુ ધર્મમાં માનનાર દરેક વ્યક્તિઓએ જેમાં આસ્થા હોય એવા તમામ દેવદેવીઓના દર્શન માટે થઈને જવું જોઈએ. અને આ તો આપણું વર્ષોથી પ્રખ્યાત જે શક્તિપીઠો છે એમાંનું આ એક ખૂબ જ પ્રચલિત સ્થળ છે. અમે તો ઠીક કે વાહનની અંદર આવ્યા છીએ, પણ ખરેખર અમારા કરતાં પણ વધુ શ્રદ્ધાવાળા લોકો હોય જે ભાદરવી પૂનમને દિવસે 300 કિલોમીટરથી વધુ અંતરે પગપાળા કરીને આવેલા છે એ તમામ લોકો ધન્યવાદને પાત્ર છે. અને આ શક્તિપીઠ છે એમાં હંમેશા આપણે એમ જ માનીએ છીએ કે માતૃશક્તિ છે એ સમસ્ત સમાજનું રક્ષણ કરવાવાળી શક્તિ છે. તો આપણે ઈચ્છીએ કે મા અંબા તમામ હિન્દુસ્તાનની અંદર રહેતા અને વિશ્વમાં રહેતા તમામ લોકોને ખૂબ સુખ સુવિધા અર્પણ કરે એવા મા અંબાના આશીર્વાદ સૌ ઉપર વરસે એવી ભાવના સાથે અમે પણ મા અંબાને આજે પ્રાર્થના કરી છીએ કે સર્વે સંતો સુખી ન, સર્વે સંતો નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ, ના કશ્ચિત દુઃખ ભાગ ભવેત. કોઈના શરીરમાં કે કોઈને વ્યક્તિને દુઃખ ન આવે એવી પ્રાર્થના કરવા માટે થઈને મા અંબા પાસે અમે આવ્યા છીએ. આટલા વર્ષો સુધી મા અંબાએ તમામ સંતાનોને સારી રીતે રાખ્યા છે અને હજુ પણ વધુ સારી રીતે રાખશે એવી શુભેચ્છા માતાજીએ. આજે અંબાજીના દર્શને આવેલા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા અંબાજી જતા પહેલા પાલનપુર આવી પહોંચતા પાલનપુર ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે પાલનપુર સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણા તેમજ જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બડગુજરે ખાસ ઉપસ્થિત રહી વજુભાઈ વાળાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બાદમાં વજુભાઈ વાળાએ પાલનપુરથી અંબાજી જવા પ્રસ્થાન કર્યું હતું. રાજ્યપાલ બન્યા બાદ પ્રથમવાર મા અંબાના દર્શને આવેલા વજુભાઈ વાળાની અંબાજી મુલાકાતના પગલે અંબાજીમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. બનાસકાંઠાના ડીસાથી ધાનેરા જતા રોડ પર આજે વધુ એક અકસ્માત સર્જાયો છે, જેમાં એક જણનું કરુણ મોત નિપજ્યું છે. છકડો અને ડમ્પર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં એક ઈજાગ્રસ્તનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે જણને ઈજાઓ થઈ હતી. આ બંને ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસમાં જ ડીસા પંથકમાં સર્જાયેલા અકસ્માતોમાં 5 લોકોના મોત થયા છે. થરાદના પિસ્તોલ પ્રકરણનો 3જો આરોપી પણ ઝડપાઈ ગયો છે. થરાદની ચામુંડાનગર સોસાયટી નજીકથી ગત 24 એપ્રિલ 2017 રોજ પોલીસે મયુર નાઈ નામના શખ્સને પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો, જેના રિમાન્ડ દરમિયાન વાવના ચાંદરવા ગામના રમેશ બુરાજી રાજપૂતનું નામ ખુલ્યું હતું. જોકે રમેશ રાજપૂતને આ પિસ્તોલ રમેશભાઈ બબુતાજી વિષ્ણુએને આપી હોવાનું બહાર આવતા પોલીસે તેના સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આ શખ્સ નાસ્તો ફરતો હતો, પરંતુ તાજેતરમાં જ આ શખ્સની જોધપુર પોલીસે NDPSના ગુનામાં અટકાયત કરી જોધપુરની જેલમાં ધકેલી દીધા બાદ આ મામલે થરાદ પોલીસને જાણ કરતા થરાદ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે રમેશભાઈ વિષ્ણોઈનો કબજો મેળવી તેને થરાદ લાવી જેલના સળિયા પાછળ ધકેલી દઈ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. થરાદ પંથકમાંથી વિદેશી દારૂ ઝડપાવવાના દોર વચ્ચે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે થરાદના પિલુડા ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર સહિત 4,13,300 રૂપિયાના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી લઈ જેલના હવાલે કરી દીધા છે. રાજસ્થાનથી થરાદ તરફ આવી રહેલી નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂ ભરેલ હોવાની બાતમી મળતા ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે થરાદ તાલુકાના પિલુડા ગામ નજીક નાકાબંધી કરી હતી. જે વખતે રાજસ્થાન તરફથી આવેલી બાતમીવાળી સ્વિફ્ટ કારને આંતરી મલુપુર ગામના કાર ચાલક વસરામજી શહેદાજી તેમજ કારમાં બેઠેલા વજગઢ ગામના પ્રવીણભાઈ રાવતાભાઈ બારોટની અટકાયત કરી ગાડીમાં તપાસ કરા તેમાંથી 2,13,300 રૂપિયાની કિંમતનું 2,082 બોટલ વિદેશી દારૂ મળી આવતા
કાર સહિત કુલ 4,13,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી થરાદ પોલીસને સુપ્રત કરતા થરાદ પોલીસે ગાડી ચાલક વસરામભાઈ સેદાભાઈ અને પ્રવીણભાઈ રાવતાભાઈ બારોટ સામે ધોરણસરનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના વાવ, સુઈગામ, ભાભર અને થરાદ તાલુકાની નર્મદા યોજનાની માઇનોર કેનાલોમાં પાણી બંધ થવાના મામલે ફરી ગરમાગરમી સર્જાઈ છે અને વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે આ મામલે થરાદના નાયબ કલેક્ટરને ફરીથી આવેદનપત્ર આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. નર્મદા કેનાલનું સમારકામ કરવાના મુદ્દે તાજેતરમાં જ 10 દિવસ માટે કેનાલોમાં પાણી બંધ કરાયું હતું, પરંતુ કેનાલોનું રિપેરિંગ થઈ ગયા બાદ પણ વાવમતો વિસ્તારમાં આવતી બ્રાન્ચ અને માઇનોર કેનાલોમાં પાણી ના છોડાતા ખેડૂતોના રવિ પાકને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આ મામલે વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર, અમીરામભાઈ આસલ તેમજ ઠાકરસિંહભાઈ રબારીએ આજે થરાદ ખાતેના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી. નર્મદા વિભાગના અધિકારીઓ ઇરાદાપૂર્વક પાણી છોડતા નથી તેવો આક્ષેપ પણ જ્ઞાનીબેન ઠાકોરે કર્યો હતો. સરહદી વિસ્તારોની કેનાલોનું પાણી વાવમત વિસ્તારમાં પહોંચતું ન હોય ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે નર્મદા કેનાલોમાં પાણી છોડવાને લઈ સરકાર સુધી રજૂઆત કરી છે, છતાં વાવ તાલુકાની કેનાલોમાં પાણી છોડવામાં આવતું નથી. આવી સ્થિતિમાં જો આગામી સોમવાર સુધી તમામ કેનાલોમાં પાણી ના છોડાય તો 4 તાલુકાના ખેડૂતોને સાથે રાખી ઉપવાસ પર ઉતરવાની ચીમકી પણ જ્ઞાનીબેન ઠાકોરે ઉચ્ચારી છે. થરાદ પ્રાંત ઓફિસમાં પ્રાંત અધિકારીને નર્મદાનું પાણી ખેડૂતોને મળે એના માટે કરીને ધારાસભ્ય તરીકે મેં લિખિતમાં આપ્યું છે. અગાઉ પણ ચીફ સેક્રેટરીને તમામ ઉત્તર ગુજરાતના ધારાસભ્યો મળ્યા હતા સાથે, અને આ કાલ સુધીમાં પાણી છોડવામાં નહીં આવે પૂરા પ્રેશરથી, તો સોમવાર સુધીમાં ભાવ ભાભર, સોઈગામ અને થરાદના તમામ ખેડૂતો અહીંયા પ્રાંત ઓફિસે ધરણા ઉપર બેસશે. ધારાસભ્યો અમારા જે કોંગ્રેસના છે એમને અમે બોલાવીશું અને આના માટે કરીને માત્ર ને માત્ર સરકારની અને જે અધિકારીઓ કે સરકારમાં જે બેઠેલા લોકોની માનસિકતા નક્કી થાય છે. પાણી અગાઉ એવું કહેવામાં આવતું કે ભાઈ પાણી નથી મળતું, એની પાછળ રિપેરિંગ છે, તો રિપેરિંગનું કામ પૂરું થઈ ગયું છતાં હવે એમને ક્યાં તકલીફ છે પાણી આપવામાં. તો મારી એક ધારાસભ્ય તરીકે સરકારને મારી વિનંતી સાથે રજૂઆત છે કે આવતીકાલ સુધીમાં 2 દિવસમાં નર્મદાનું પાણી ખેડૂતોને આપે, નહીંતર પછી ખેડૂતો તરફથી વિરોધ પક્ષ તરફથી જે કાંઈ અમારે કરવાનું થતું હોય અને એના માટેની જે કાંઈ આક્રમક પગલાં લેવા પડે, ગવર્મેન્ટની કોઈ પણ મિલકતોને નુકસાન થાય તો એ જવાબદારી તંત્રની અને સરકારની. બનાસકાંઠાના ડીસા તાલુકાના ભાદરા ગામની પ્રાથમિક શાળાના ઓરડાઓના સમારકામ મુદ્દે દાખવાતી વિલંબ નીતિથી વિફરેલા ગ્રામજનો આજે શાળાના બાળકો સાથે પાલનપુર ખાતે કલેક્ટર કચેરી સામે ધરણા પર બેસી જતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. અગાઉ 2015ના વર્ષે સર્જાયેલી પૂર હોનારત વખતે ભાદરા ગામની શાળાના ઉડી ગયા હતા, જેનું હજુ સુધી સમારકામ ના થતાં છેલ્લા 2 વર્ષથી શાળાના બાળકો મજબૂરીથી ખુલ્લા મેદાનમાં શિક્ષણ મેળવી રહ્યા છે. રાજ્ય સરકારે આ શાળામાં 8 નવા ઓરડા બાંધવાની મંજૂરી આપી છે અને કામ પણ ચાલુ થઈ ગયું છે, પરંતુ ગામના માજી સરપંચે કામ અટકાવતા વાલીઓ અને ગ્રામ લોકો રોષની લાગણી અનુભવી રહ્યા છે. શાળાના ઓરડા ન બનતા બાળકોને અભ્યાસ માટે ખુલ્લામાં બેસવું પડતું હોય આજે ગામ લોકો બાળકો સાથે જ રજૂઆત કરવા પાલનપુર ધસી આવ્યા હતા અને કલેક્ટર કચેરી આગળ જ ધરણા પર બેસી આક્રમક અભિગમની પ્રતિતિ કરાવી હતી. આ મામલે ગામ લોકોએ કલેક્ટર સમક્ષ પણ રજૂઆત કરી હતી અને જો ભાદરા પ્રાથમિક શાળામાં ઓરડાઓનું બંધ પડેલું કામ ત્વરિત ચાલુ ના થાય તો ભૂખ હડતાલ ઉપર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. અને અમારી સ્કૂલ છેલ્લા 3 વર્ષથી પડી ગઈ છે અને અમારું કામ અઠવાડિયામાં ચાલુ થયું છે અને તેમાં કોઈ માજી સરપંચ આવીને વચમાં આવીને કંઈ કર્યું, તેથી અમારું કામ બંધ થઈ ગયું છે અને અમારો અભ્યાસ બગડે છે, તે માટે તમે અમને ન્યાય આપો ને અમે ભૂખા અને તરસે અહીંયા બેસી રહીશું અને જ્યાં સુધી કલેક્ટર ન્યાય ન આપે ત્યાં સુધી અમે અહીંયા જ બેસી રહીશું, અહીંયા જ ભૂખા અને તરસે અને અમે બેસી રહીશું. હા સાહેબ, અમારા ગામની અંદર સ્કૂલ પડી ગયેલી છે ને, એટલે અમારા છોકરાનું ભણતર બગડે છે, સ્કૂલ થતી નથી ગામની અંદરમાં, કોઈ પણ મને સ્કૂલને કોઈ સહાયતા નથી આલતી, કોઈ કલેક્ટર સાહેબ, કોઈ ડીડીયા સાહેબ કે કોઈ અમારો કોઈ હોભળતો જ નથી. રાડ ફરિયાદ, 400 જેવા છોકરા છે, એમનો આખો પણ ભણતર બગડે છે. 2 થી 2.5 વર્ષથી 2-2.5 વર્ષ થઈ ગયા ભણ્યાને, એ સમાથી બગડે છે ભણતર ટોટલ છોકરા માટેનું. કોઈ પણ કલેક્ટર સાહેબ કે ટીડીયા કે કોઈ અમારા ધારાસભ્ય કે કોઈ મુખ્યમંત્રી કોઈ હોભળતા નથી. બસ આ આયા છે ભવિષ્ય સુધારવા માટે,
એનું ભવિષ્ય સુધારવા માટે કે સાહેબ આપે સ્કૂલ તો તે માટે આવ્યા અમે. પાદરા ગામની અંદર જે 2015 નું પૂર આવેલું એની અંદર સ્કૂલનો નાશ થયો, એના માટે ગામ લોકોએ કલેક્ટરને જ્યાં જે તંત્ર લાગતું હોય એની ભલામણ કરેલી, કમ્પ્લીટ એના માટે ગ્રાન્ટ તૈયાર થઈને ગામની અંદર સ્કૂલ બનાવવાની મંજૂરી આપી. તો માજી સરપંચ છે જે એમને મનમાં એવું છે કે મારા ખેતરની બાજુમાં સ્કૂલ બનાવો માટે કરીને જે સ્થળ ઘટના સ્થળે સ્કૂલ બને છે એના અંદર હવનમાં હાડખા નાખે છે, એના માટે તંત્રની હજુ સુધી હું કોઈ ઉડતી નથી. હું સીએસસી ડાયરેક્ટર દેસાઈ નરસિંહભાઈ વાજપેયી ભાદરા ગ્રામ પંચાયત, અને આજે આ બાળકોને આપ પણ જોઈ શકો લઈ અને બાળકોનું ભવિષ્ય બગડે છે એ આપ મીડિયા દ્વારા પણ જોઈ શકો છો કે સવારની પાળીના અત્યાર સુધીના બાળકો ભૂખ્યા જમ્યા વગરના અહીંયા સુધી જો કલેક્ટરમાં ધરણા નાખતા હોય તો આ તંત્રની કેટલી બેદરકારી કે જે સ્કૂલના કામ માટે જો આ વિકાસ ન કરે તો બીજા કામની તો પછી વાત જ શું કરવાની હોય. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં અત્યાધુનિક ખેતીના પ્રેરક વિચારને વેગ આપવા આગામી 16 જાન્યુઆરીથી ડીસા ખાતે યોજાશે માર્ગદર્શન સેમિનાર. 5 દિવસના સેમિનારમાં મોટી સંખ્યામાં ભાગ લેવા ધરતી પુત્રોને આહવાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2222. પ્રકૃતિ, વિજ્ઞાન, અધ્યાત્મ અને અહિંસા આધારિત ખેતી એટલે ઝીરો બજેટ આધ્યાત્મિક ખેતી. પદ્મશ્રી કૃષિ ઋષિ શ્રી સુભાષ પાલેકરજી સાથે જોડાવ 6 દિવસની શિબિરમાં અને જાણો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન, ઉત્તમ ગુણવત્તા, સારી માંગ અને યોગ્ય ભાવ કઈ રીતે મેળવી શકાય. દેશના લગભગ 30 લાખ ખેડૂતો આધ્યાત્મિક ખેતી સાથે જોડાયા છે, તો આપ પણ આ શિબિરનો લાભ લઈ શકો છો. એક દેશી ગાય આધારિત આપ 30 એકર ખેતી કરી શકો છો. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસાના સાઈબાબા મંદિર સંકુલમાં ગૌશાળાના લાભાર્થી ચાલી રહેલી ભાગવત કથામાં પ્રતિદિન ભાવિકોની ભારે ભીડ જામી રહી છે. ગત બુધવારે આ કથામાં કથાકાર કરુણામૂર્તિજીએ ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલાથી લઈ કંસવધ સુધીના પ્રસંગો પર મનમોહક રજૂઆત કરતા શ્રોતાઓ પણ ભાવુક બની ગયા હતા. આ કથા સાંભળવા આવતા ભાવિકો કનૈયાની જીવન લીલાનું વર્ણન સાંભળી ચોધાર આંસુએ રડતા જોવા મળ્યા હતા. સાઈબાબા મંદિરમાં કથાકાર કરુણામૂર્તિજી દ્વારા સુંદર પ્રવચન આપવામાં આવી રહ્યું છે અને તેમનું પ્રવચન સાંભળી કથા મંડપમાં અનેરા ભાવવાહી દ્રશ્યો સજાઈ રહ્યા છે. કોઈ ભાવિકો ભક્તિરસમાં તરબોળ થઈ નૃત્ય કરતા નજરે પડે છે, તો કોઈ કરુણામૂર્તિજીના હૃદયસ્પર્શી પ્રવચનને પગલે ચોધાર આંસુ વહાવતા જોવા મળે છે. આજ પહેલી વાર પોતાનાથી દૂર જ્યારે કૃષ્ણ અને બલરામને જવાની વાત સાંભળે છે તો માતા યશોદા બહુ દુખી થાય છે. કૃષ્ણને તમારો સંતાન માનો છો એ તમારા નથી, તમે તો એને મોટા કર્યા છે, એ તો વસુદેવ અને દેવકીનો આઠમો પુત્ર છે જે કંસનો વધ કરવા વાળો કંસનું મોત છે. આકાશને રંગીન બનાવતા ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ રસિકોની મોજ મસ્તી વચ્ચે આકાશમાં વિહરતા નિર્દોષ પક્ષીઓ પતંગની કાતિલ દોરીથી ઘવાતા હોવાના કિસ્સાઓ દર વર્ષે સામે આવે છે.
પક્ષીઓને લોહિયાળ કરતી દોરીઓના વપરાશ સામે પક્ષી પ્રેમીઓમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે, જેથી ઉત્તરાયણ પર્વ દરમિયાન ચાઇનીઝ દોરીનો ઉપયોગ અટકાવવા માટે તંત્ર દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ છે. બજારમાં આવતા ચાઇનીઝ દોરી, પતંગ અને તુક્કલના જથ્થાને કબજે લેવા માટે જિલ્લા પોલીસ તંત્રએ ખાસ સૂચનાઓ આપવામાં આવી રહી છે. ચાઇનીઝ દોરીના ઉપયોગ તેમજ વેચાણ સામે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, છતાં હજુ પણ બજારમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ તેમજ ઉપયોગ બંધ બારણે થતો હોવાની ફરિયાદો ઉઠી રહી હોય પોલીસ તંત્રએ આ મામલે કડક પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી છે. આપણા ગુજરાતની અંદર જે ઉત્તરાયણનો મહાપર્વ ઉજવવામાં આવે છે, જે આપણા ગુજરાતીઓ આખા વિશ્વની અંદર પતંગોત્સવ માટે પ્રખ્યાત છે અને એને એક અતિ મહત્ત્વનો ઉત્સવ ગણી અને ઉજવણી કરવામાં આવે છે, જેમાં આપણા વાર્ષિક એટમોસ્ફિયરની દ્રષ્ટિએ ગણીએ તો ઉત્તરાયણ એટલે સૂર્ય ભગવાનનું એક દિશામાંથી બીજી દિશામાં મૂવમેન્ટ છે, તમામ વાતાવરણ ચેન્જ છે અને એના ઉત્સવ રૂપે જે આપણી પ્રજા ઉત્સવ બનાવે છે એમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, એની અંદર કોઈ અઘટિત ઘટના ન બને એ પણ જોવું સરકારની એક પ્રાથમિક ફરજ છે, જેના ભાગરૂપે પતંગ ઉત્સવની અંદર કોઈ પશુ પક્ષી કે અબોલ પ્રાણી અને મનુષ્યને આ દોરીથી કોઈ નુકસાન ન જાય એ ખાસ જોવા માટે અનેકવિધ કાર્યક્રમો પણ રાખવામાં આવે છે. એમાં અમારા લેવલે જે જાહેરનામા પ્રસિદ્ધ થાય છે એ જાહેરનામા અનુસંધાને જે ચાઇનીઝ દોરી તરીકે જે એકદમ ખતરનાક હોય છે, જે માણસની જાન લેવા સુધીનું પણ એમાં અઘટિત ઘટનાઓ અનેકવાર બની ચૂકી છે, એટલા માટે અમારા ડિવિઝન અમારા બનાસકાંઠા જિલ્લામાં નરબાન એસપી સાહેબે પણ કડક પગલાં બાબતે લેવાની સખત સૂચના આપી છે. અમારા આઈજી સાહેબ તેમજ સમગ્ર પોલીસ તંત્ર આ બાબતે વધુમાં વધુ આની સતર્કતા રાખી આવી કોઈ ઘટના ન બને અને આવી દોરીઓનું કોઈ વેચાણ ન થાય, અને જો કદાચ બહારથી દોરી આવી હોય તો એનો સ્ટોક કબજે કરી અને જાહેરનામા ભંગના કાર્યવાહીના કેસો પણ અત્યારથી કરવામાં આવશે અને એ બાબતે સંપૂર્ણ પોલીસ તંત્ર અત્યારથી જ સુસજ્જ રીતે કામ કરી રહ્યું છે. ડીસા શહેરની સૌથી પ્રાચીન અને શહેરના ગરીબ બાળકો માટે તક્ષિલા સમાન નગરપાલિકા સંચાલિત ડીએનપી હાઈસ્કૂલ ખાતે આજે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં અભ્યાસ કરતા ગરીબ બાળકોએ મન મૂકીને પતંગ ચગાવવાની મજા માણી હતી. ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો શ્રીમંત પરિવારમાંથી આવતા હોય છે અને શાળાઓ દ્વારા તગડી ફી પણ વસૂલવામાં આવે છે, ત્યારે બાળકોને આવા મનોરંજનનો લાભ મળતો હોય છે. પરંતુ આ ગરીબ બાળકોની શાળામાં આજે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવતા ગરીબ બાળકોના ચહેરા પર સ્મિત છવાઈ ગયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય દિનેશભાઈ માળી, જગદીશભાઈ વાઘેલા, ધનુભાઈ જોશી, ભારતીબેન મોદી, સવિતાબેન પરમાર સહિત શાળાના અન્ય શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ઋષિ મુનિઓની સંસ્કૃતિને વરેલો ભારત દેશ એક આધ્યાત્મિક દેશ છે અને સદીઓથી ભારતની સંસ્કૃતિ આધ્યાત્મિકતાની સાથે જોડાયેલી છે. જોકે પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ વચ્ચે હાલ તમામ ક્ષેત્રે ભારતના મૂળ વારસાની ધરાર અવગણના થઈ રહી છે, જેના માઠા ફળ આખો દેશ ભોગવી રહ્યો છે. પરંતુ આધુનિકતાનો અંચળો ઓઢીને ફરતી નવી પેઢીને આ નુકસાન નરી આંખે દેખાતું નથી. આવી સ્થિતિમાં કૃષિ પ્રધાન ભારત દેશમાં કૃષિ ક્ષેત્રે જ આધ્યાત્મિકતાનું મહત્વ વધે અને ધરતી પુત્રો પણ આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવે તેવા શુભ આશયથી ડીસામાં આગામી 16મી જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી ખેડૂતોને આધ્યાત્મિક ખેતી અંગે માર્ગદર્શન માટે ખાસ સેમિનારનું સુંદર આયોજન કરાયું છે. ભારત કૃષિ પ્રધાન અને આધ્યાત્મિક દેશ છે. આ દેશની સંસ્કૃતિના મૂલ્યો આધ્યાત્મિકતાથી જોડાયેલા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી દેશમાં પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને લઈ સદીઓ જૂની ભારતીય સંસ્કૃતિના મૂલ્યો ટકાવી રાખવા પર હવે જોખમ મંડરાઈ રહ્યું છે. ત્યારે ડીસામાં ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે કેટલાક જાગૃત લોકો આગળ આવ્યા છે
અને ભારત દેશને ફરી વિશ્વના આધ્યાત્મિક ગુરુ બનાવવા માટે કૃષિ ક્ષેત્રે પણ આધ્યાત્મિક માર્ગ અપનાવવાના સરાહનીય પ્રયાસો હાથ ધરાયા છે. શું છે આ પ્રયાસ તેના પર સૌપ્રથમ નજર કરીએ. ભારત એક આધ્યાત્મિક દેશ છે અને જગત આખાને એને આધ્યાત્મનો રસ્તો બતાવ્યો છે. આ આધ્યાત્મિક દેશની અંદર આજકાલ પશ્ચિમની દેખાદેખી અને સંસ્કૃતિથી આપણે પતનના રસ્તે તરફ જઈ રહ્યા છે, તો આધ્યાત્મ તરફ પાછા વળવા માટેનો આ એક પ્રયાસ છે. ભારતીય સંસ્કૃતિને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણથી બચાવવા માટે દિશામાં આગામી સમયમાં ધરતીપુત્રોને આધ્યાત્મિક ખેતી તરફ વાળવાનો સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આધ્યાત્મિક ખેતીમાં ખર્ચ શૂન્ય હોય છે અને આ ખેતી જેવો આહાર તેવા વિચારના આધાર પર કરવામાં આવે છે. કોઈપણ જંતુનાશક દવા વગર સંપૂર્ણ રીતે કુદરતી પદ્ધતિ દ્વારા આધ્યાત્મિક ખેતી કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં જે રીતે કુદરતી સંસાધનોની મદદથી ખેતી થતી હતી તે પદ્ધતિને ફરી એકવાર વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વેદની અંદર અને આપણા પૂર્વ પરંપરાની અંદર જીવો અને જીવવાદો જેવી આધ્યાત્મિક ખેતીની એક જે વાત છે, જેમાં જેવું અન્ન તેવું મન, જેવું ખાશો એવા વિચારશો તો આધ્યાત્મથી સારું અન્ન પકવી અને સારા વિચારો માટે આગળ વધવા માટેની એક આ ખેતીની પરંપરા છે. આ આધ્યાત્મિક ખેતી સુભાષ પાલેકરજીના હસ્તે આપણે આગળ વધી રહ્યા છીએ. ખેડૂતોને આધ્યાત્મિક ખેતી તરફ વાળવા અને ભારતીય સંસ્કૃતિની રક્ષા માટે દિશામાં જાગૃત અગ્રણીઓ દ્વારા આધ્યાત્મિક ખેતી માટે 6 દિવસ માટેની એક માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને આધ્યાત્મિક પદ્ધતિથી ખેતી કેવી રીતે કરવી તે અંગે નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવશે. આગામી 16 જાન્યુઆરીથી ડીસા ખાતે યોજાનારી આ માર્ગદર્શન શિબિર 21 જાન્યુઆરી સુધી ચાલશે અને આ શિબિરમાં ગુજરાતભરના ખેડૂતો ભાગ લેશે. ડીસા ખાતે તારીખ 16 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી 2018માં સવારે સમય 8 થી સાંજે 7 સુધી આધ્યાત્મ ખેતી માટેની આ એક શિબિર યોજાઈ રહી છે. અને આ પદ્ધતિમાં રાસાયણિક ખાતર, ઝેરી જંતુનાશક દવાઓ, જૈવિક ખાતર વગેરે કશું જ ખરીદવાનું નથી. સિર્ફ અને સિર્ફ એક ગાયની, દેશી ગાયની મદદથી આપણે 30 એકર એટલે ખેતી કરી શકીએ અને ઝેર મુક્ત ખેતીની આખી પરંપરા છે. કૃષિ ઋષિ શ્રી પાલેકર સાહેબ પધારે છે. જિલ્લાના અને રાજ્યના 2000થી વધારે ખેડૂતો આવી રહ્યા છે, તો જિલ્લાના તમામ ખેડૂતોને આ શિબિરમાં પધારવાનું અમારું ભાવભીનું આમંત્રણ છે. આધ્યાત્મિક ધરોહર ધરાવતા ભારત દેશમાં આધ્યાત્મિક ખેતીને ફરી ઉત્તેજન આપવા માટે કરવામાં આવેલી આ પહેલ ભારતીય સંસ્કૃતિને વિનાશ તરફ જતી અટકાવવા માટેનો એક સરાહનીય પ્રયાસ છે. ત્યારે પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણથી બરબાદીના પંથે પહોંચેલી ભારતીય સંસ્કૃતિને બચાવવામાં આ આધ્યાત્મિક ખેતી કેટલી સફળ પુરવાર થશે તે તો સમય જ બતાવશે. પરંતુ આ નવા લાગતા અભિગમને આવકારવા ખેડૂત આલમમાં જાગૃતિ આવશે તો તેના મીઠા ફળ સૌને ચાખવા મળશે તેમાં બેમત નથી. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિની બનાસકાંઠામાં દબદબાભેર કરાઈ ઉજવણી. જોકે ધાનેરામાં વિવેકાનંદજીની પ્રતિમાની પાલિકા તંત્ર દ્વારા ઘોર અવગણના કરાતી હોય નગરજનોમાં કચવાટ. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ અંબાજી ખાતે મા અંબાના દર્શનો લીધો લાહવો. રાજ્યપાલ તરીકે પ્રથમવાર બનાસકાંઠામાં આવેલા વજુભાઈ વાળાને પાલનપુર ખાતે અપાયું ગાર્ડ ઓફ ઓનર. વાવ પંથકની કેનાલોમાં સોમવાર સુધી પાણી ના છોડાય તો ઉપવાસ પર બેસવાની ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની ચીમકી. ડીસાના ભાદરા ગામની શાળાના ઓરડાઓનું કામ પૂર્ણ કરાવવાની માંગણી સાથે બાળકો અને વાલીઓ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસી જતા અધિકારીઓમાં દોડધામ. બનાસકાંઠામાં અત્યાધુનિક ખેતીના પ્રેરક વિચારને વેગ આપવા આગામી 16 જાન્યુઆરીથી ડીસા ખાતે યોજાશે માર્ગદર્શન સેમિનાર. 5 દિવસના સેમિનારમાં મોટી સંખ્યામાં ભાગ લેવા ધરતીપુત્રોને આહવાન. તો હતા ત્યાં સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.